બનાસકાંઠા જિલ્લાના સુયગામ તાલુકામાં શિક્ષણની દ્રષ્ટિએ પ્રગતિશીલ એવા નવાપુરા ગામની પ્રાથમિક શાળાની હાલત દયનીય જોવા મળી રહી છે ખારા પાણીથી તરબદર શાળાના કાર્યશીલ પાંચ ઓરડાઓ જર્જરીત હાલતમાં છે શાળામાં બાલિકાઓ માટે લેડીઝ બાથરૂમ કે ટોયલેટ પણ નથી શાળામાં વરસાદી પાણી ભરાય જવાના કારણે શાળાના ઓરડાઓ અને કમ્પાઉન્ડ વોલ પણ ડેમેજ થઈ ગયા છે તંત્રને શાળાના નવીન રૂમો માટે વારંવાર લેખિત જાણ કરવા છતાં પણ હજુ સુધી શાળાના ઓરડા બનાવવામાં નહીં આવતા વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો આપણે મહિના પહેલાં ડેમેજ સર્ટી સાથે દરખાસ્ત કરેલી છે જિલ્લા પંચાયતમાં બરાબર એટલે હાલ ચોમાસા પૂરતું પ્રોબ્લેમ છે બાળકોને બેસવા માટેનો બીજાનો થોડા ઘણો પણ આપણને ઓફિસ લેવલથી એવા સમાચાર મળ્યા છે કે ભાઈ અમે દરખાસ્ત ગાંધીનગર મૂકી છે અને બે ત્રણ મહિનાની અંદર તમારા રૂમો મંજૂર થઈ જશે એવું આપણને એમણે પ્રોજેક્ટિવ જવાબ આપ્યો મારે ભણવું છે પણ આ શાળામાં એક થી આઠ ઓરડા છે પણ તે ભણવા લાયક તેવા ઓરડા નથી અમારી શાળામાં મોટું મેદાન પણ છે પણ તે રમવા લાયક પણ નથી અને વરસાદ આવે તો પાણી ભરાઈ જાય છે તો બાળકો તેના લીધે મેદાનમાં રમી શકતા પણ નથી અને અમારી શાળામાં સો ઉપરથી સો ઉપર કરતા બાળકો અહીં ભણતા હશે પણ તે ખારમાં આવે છે તો એમના પગોમાં ફોડલા પણ થાય છે તો તે ભણી શકતા પણ નથી અને અમારી શાળામાં શિક્ષકો ઓછા છે તો પણ સરકારને એવી વિનંતી કે અમારી શાળામાં નવા શિક્ષકો લાવી આલે અને અમારું ભણતર પૂરું પાડે આમ સરકાર શ્રી વાત કરે છે કે બેટી પઢાવો બેટી પઢાવો તો આપણે જોવા જઈએ તો સ્કૂલની અંદર એક છોકરીઓ અને લેડીઝ જે ટોયલેટ કે છે એની બી સુવિધા નથી સ્કૂલની અંદર તમે જોઈ શકો છો કે કોઈ દિવાલ પણ સારી નથી અને સ્કૂલના ત ઓરડા તમામ જુઓ બધા ડેમેજ છે અહીંથી અમારે ત્યાંથી આઈપીએસ કક્ષાના જે છોકરાઓ અહીંયાથી ભણી ભણીને આગળ ગયેલા છે શિક્ષક બન્યા છે કોઈ આર્મીમાં છે કોઈ એવા બધા ખૂબ આગળ ગયા છે પણ અત્યારે અમારા છોકરાનું ભવિષ્ય ખૂબ જ દયનીય હાલતમાં છે અમે અત્યારે સરકાર સિપાહીને એટલી રજૂઆત કરીએ છીએ કે આવનાર સમયની અંદર જો અમને સ્કૂલ નવું નહીં આપવામાં આવે તો અમે જે તે સમયે ગામ લોકોને સાથે રાખી અને જે તે સમયે અમારા લોકશાહીની જે લોકસભાની ચૂંટણી આવે છે એનો અમે બહિષ્કાર કરશું ને જે તે સમય લાગશે એવું તો અમે તારાબંધી સ્કૂલમાં પણ કરશું અને અમારે શિક્ષણનો પણ અમે બહિષ્કાર ઈચ્છા છે અમારે ભણવું છે પણ અમારા ગામમાં સ્કૂલ નથી અમારું ગામ અમારા ગામનું નામ શ્રી નવાપુરા પ્રાથમિક શાળા શાળામાં એક જ રૂમમાં સરસ નથી તે માટે અમને અમારા રૂમમાં કે એવું પણ આવવાની અમને ખૂબ જ બીકરાય છે ચોમાસામાં અમારા રૂમમાં ખૂબ જ પાણી ભરાય પાણી ભરાઈ જાય છે ઓરડાને ડેમેજ છે હજી સુધી કોઈ ઓરડા મંજૂર થયા નથી શિક્ષકોની એકથી આઠ શિક્ષકની અંદર ખાલી ત્રણ શિક્ષકો છે છોકરાઓને ઓરડા નથી પાણીની સુવિધા નથી રમતગમતનું મેદાન નથી ટોયલેટ નથી બાથરૂમ નથી અને નહેળની અંદર આપ જોઈ શકો છો કે કેવી પોલીસ પરિસ્થિતિ ખાર ની અંદર ખારનું પાણી છે છોકરાઓ નાનો ભૂલકાઓ બેસી નથી શકતા અને તળિયેથી ભેજ આવે છે એના લીધે છોકરાના કપડાં બગડે છે અને આ સ્કૂલ પ્રાથમિક સ્કૂલ સરકારી સ્કૂલ રહી એ ગરીબોની સ્કૂલ છે અંદર ગરીબનો છોકરો ભણવા આવે છે કોઈ મોટા અધિકારીનો કે કોઈ નેતાનો કે કોઈ આગેવાનનો છોકરો ભણતું નથી ગરીબમાં પછાતમાં પછાત ગરીબ લોકોનો છોકરો અહીંયા ભણવા આવે છે અને એને જો છોકરાને પૂરતું શિક્ષણ નહીં મળે છોકરો